નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં તો મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ નવનું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર સોલ્વ કરીશું તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે તો ચાલો મિત્રો આપણે ટાઈમ વધુ વેસ્ટ નહીં કરીએ અને વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો તમારી સમક્ષ પહેલો એમ શું છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે આ પ્રશ્ન જવાબ બધાને ખબર હશે એકવીસ જૂનના દિવસે બીજો છે મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા આચાર્ય હતા તો આવશે તક્ષિલા બીજો પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ કઈ છે તો એમાં આવશે યોગ ચોથો છે અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા એમાં આવશે ઓપ્શન સી મહર્ષિ પતંજલિ પાંચમો પતંજલિ યોગ સૂત્રમાં યોગના કેટલા અંગો દર્શાવ્યા છે તો મિત્રો પાંચમામાં આવશે ઓપ્શન એ આઠ છઠ્ઠો પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે તો મિત્રો એમાં આવશે ઓપ્શન ડી કાચબો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ તમારી સમક્ષ સાતમો એમ શીખ્યું છે કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે તો સાતમામાં આવશે ઓપ્શન શ્રી પદ્માસનમાં આઠમો કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે એમાં પણ આવશે ઓપ્શન સી તાળાસન નવમો કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું હોય છે તો નવમામાં પણ આવશે ઓપ્શન સી તાળાસન નેક્સ્ટ મિત્રો છે કે ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એમાં આવશે શિથિલાસન અગિયારમો છે કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે તેમાં આવશે ઓપ્શન બી ધનુરાસન બારમો છે કયું આસન કરવાથી શરીર સુડોળ બને છે તો આવશે પાદ હસ્તાસન નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ તો સ્વાસ્થ્ય શિક્ષણના એમ શીખ્યું છે તેરમો છે સ્વાસ્થ્યના કેટલા સ્તર છે તો એમાં આવશે ઓપ્શન ડી સાત ચૌદમો વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે તો એમાં આવશે ઓપ્શન એ વધઘટ પંદરમો એકાએક બનતી ઘટનાને શું કહે છે ઓપ્શન બી અકસ્માત સોળમો કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે તો એમાં આવશે ઓપ્શન એ ખુશનુમા વાતાવરણમાં નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ છે સત્તરમો શરદી થવાથી શું પકડાઈ જાય છે તો આવશે ગળો અઢાર મચકોડ આવે ત્યારે ઇજાગ્રસ્ત ભાગ ઉપર શું ઘસવું જોઈએ તો એમાં આવશે ઓપ્શન એ બરફ ઓગણીસ કસરત કરવાથી સામા રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે તો આવશે ઓપ્શન સી સ્નાયુઓમાં વીસમો જે છે વિજય રેખા પસારના કેટલા પ્રકાર છે તો આવશે ઓપ્શન સી ત્રણ નેક્સ્ટ છે શારીરિક શિક્ષણના એમ શીખવું જોઈએ તો એકવીસમો છે શરીરના કભાથી કમર વચ્ચે બંને હાથ સિવાયના ભાગને શું કહે છે તો આવશે ઓપ્શન બી ટોરસો બાવીસ આજના સમયમાં વ્યાયામના પર્યાયરૂપે કયો શબ્દ વધારે પ્રચલિત છે તો આવશે ઓપ્શન સી કસરત ત્રેવીસ ટૂંકી દોડનું પહેલું કૌશલ્ય કયું છે તો આવશે ઓપ્શન સી પ્રસ્થાન ચોવીસમો છે ચોપ ચોપગા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો આવશે ઓપ્શન બી ત્રણ પ્રકાર નેક્સ્ટ છે લાંબી કૂદ આપણે જોઈએ તો એમાં પચીસમી આવશે કહ્યું છે લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે પગ ઠેક છવ્વીસ લાંબી કૂદમાં હરીફ કઈ પદ્ધતિમાં ચાલવાની ક્રિયા કરે છે તો છવ્વીસમાં આવશે બી હવાતર સત્યાવીસમાં છે ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે તો આવશે એક પોઈન્ટ બાવી મીટર અઠ્યાવીસમો છે લાંબી કૂદમાં ખેલાડી પગ ઠેક કયા પગ પગે લે છે તો આવશે એ મજબૂત પગે નેક્સ્ટ આપણે જોઈએ તો ગોળા ગોળાફેંકના છે પ્રશ્નો ઓગણત્રીસ ગોળા ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહેવાય છે તો અમે આવશે ઓપ્શન સી ઊભણી નેક્સ્ટ ચાર ત્રીસમો છે ગોળા ગોળાફેંકના પ્રદેશનો ખૂણો કેટલો હોય છે તો ચોત્રીસ પોઈન્ટ બણું ડિગ્રી એકત્રીસ છે ગોળા ગોળાફેંકમાં કુલ કૌશલ્યો કેટલા હોય છે તો આવશે ઓપ્શન એ પાંચ કૌશલ્યો બત્રીસ ગોળાફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે તો આવશે બે પોઈન્ટ એકસો પોત્રીસ મીટર નેક્સ્ટ છે કબડ્ડી કબડ્ડીના એમ સુધી આપણે જોઈએ તો છે કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે તો આવશે ઓપ્શન સી બે કબડ્ડીની એક ટુકડીમાં કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો આવશે ઓપ્શન સી બાર નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ છે પાંત્રીસમાં આપણે જોઈએ તો છે કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવીજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો આવશે બી પાંચ છત્રીસ છે નીચેના કૌશલ્યમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે ઓપ્શન બી લંબરેખા ઓળંગવી નેક્સ્ટ છે મિત્રો ખોખો આપણે જોઈએ ખોખો છે ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે તો આવશે ઓપ્શન સી આઠ ચોત્રીસ ખોખોની રમતમાં એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો એમાં પણ આવશે ઓપ્શન સી નાઇન પાંત્રીસ ખોખોના મેદાનની લંબાઈ કેટલા મીટરની હોય છે ઓપ્શન બી ઓગણત્રીસ મીટરની છત્રીસ ડબલ ચેઇન કેટલા ગાળાની રમત છે તો આવશે ઓપ્શન બી બે નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો છે વોલીબોલ વોલીબોલમાં આપણે જોઈએ તો વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો આવશે ઓપ્શન બી છ અડત્રીસ વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો એમાં પણ આવશે ઓપ્શન બી બે પોઈન્ટ ચોવીસ મીટર ઓગણચાળીસ વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે ઓપ્શન સી સિક્કો ઉછાળીને ચાળીસમો છે વોલીબોલ મેદાનની લંબાઈ કેટલી હોય છે તો ઓપ્શન સી અઢાર મીટર નેક્સ્ટ મિત્રો છે ક્રિકેટ આપણે જોઈએ સડત્રીસમો છે ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી તો આવશે ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં અડત્રીસ વન ડે ક્રિકેટમાં એક ટીમમાં કેટલી ઓવર રમાય છે તો આવશે પચાસ ઓવર નેક્સ્ટ છે અમ્પાયર ક્રિકેટની રમત માટે કયો શબ્દ બોલીને બંધ કરશે તો એમાં આવશે પ્લે નેક્સ્ટ ચાળીસમાં છે ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડા હોય છે તો આવશે છ પછી તમે એમના કહેતા કે એક ઓવરમાં એક જ દડો હોય છે દડો એક હોય છે પણ નખાય છ વખત છે તો મિત્રો આ હતું આપણું ધોરણ નવનું સાશીનું પેપર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભાર